नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। केम छो वाला विद्यार्थी मित्रों, मजा मा श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणी मा आप सर्वे विद्यार्थी मित्रों तेमज वाली मित्रोंनું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો અભ્યાસ છે ધોરણ 4 વિષય અંગ્રેજી। આપણે જોડે બી અંગ્રેજીના પુસ્તકો છે, એક આપણી જે ચોપડી ટાઈપ છે અને સ્વાગત, અને બીજો ઇંગ્લિશ પ્રાઇમરી પાર્ટ 4, ઇંગ્લિશ પ્રાઇમર પાર્ટ 4 એમાં આજે આપણે અભ્યાસ કરીશું। એમાં આપણે અભ્યાસ કરીશું જે તમે શાંતિથી સાંભળજો અને ધ્યાનપૂર્વક તેનું ચયન એટલે કે અધ્યયન કરજો। તો ચલો જોઈએ શું છે। પહેલું છે લેસન નાઇન એટલે 9, એક્શન વર્ડ એટલે કે ક્રિયાપદો જે આપણે ક્રિયા કરીએ છીએ, બેસવું, ઊઠવું, ખાવું, રોવું, પીવું, સૂવું, એ બધી આપણી શું કહેવાય, ક્રિયા। આપણે તો કહેતા કઈ એક્શનમાં બેઠો છે કે કઈ એક્શન કરે છે ખબર જ પડતી નથી, એ બધી એક્શન એટલે આપણી ક્રિયાઓ, જે આપણી ક્રિયાઓ કરીએ છીએ રોજિંદા જીવનમાં તે। તો ચલો આપણે આ બધા જુદા જુદા ચિત્રો આપ્યા છે, એ દરેક ચિત્ર ક્રિયાઓ એટલે કે આપણી એક્શનોને લગતા છે। આજે એનો આપણે અભ્યાસ કરીશું અને પછી આપણે રોજિંદા જીવનમાં એ એક્શન વર્ડ આપણી વાતચીતમાં આપણા મિત્રો સાથે વાત કરીશું કે હા હું બેઠો છું, હું સીટ છું, ઊભો, રન, એ બધા આપણે અલગ અલગ એક્શન વર્ડ બોલીશું। તો ચલો જોઈ લઈએ આજે આપણે એક્શન વર્ડ। દરેક મિત્રો ધ્યાનથી સાંભળજો, સીટ, SIT, સીટ એટલે બેસવું। જો કે બેસવાની ક્રિયા છે ને, આપણે જ્યારે બેઠા હોઈએ ત્યારે શું કહેવાય, સીટ એટલે બેસવું। સ્ટેન્ડ, STEND, સ્ટેન્ડ એટલે ઊભા રહેવાની ક્રિયાને આપણે શું કહીશું, સ્ટેન્ડ। પછી શું છે આગળની ક્રિયા, RUN, રન એટલે દોડવું। આ છોકરો જો ચિત્રમાં દોડતો બતાવે છે, કઈ ક્રિયા કરી રહ્યો છે, દોડવાની, તો દોડવાની ક્રિયાને આપણે શું કહીશું, રન। આગળની ક્રિયા જોઈએ, વોક એટલે ચાલવું, WELK, વોક એટલે ચાલવું, આ ચાલવાની ક્રિયા કરી રહ્યો છે। આગળની ક્રિયા JUMP, જમ્પ એટલે કૂદવું, જમ્પ એટલે કૂદવું, જો છોકરી દોરડા કૂદી રહી છે। SKIP, સ્કીપ એટલે દોરડું કૂદવું, અથવા બીજું પણ કઈ વસ્તુ હોય તો આપણે વચ્ચે પાળી હોય અને એના કામ કૂદી જઈએ છીએ એક બાજુથી બીજી પાળી બાજુ, તો એને સ્કીપ પણ કહેવાય, અને દોરડા કૂદવાને પણ સ્કીપ કહેવાય, તો SKIP, સ્કીપ એટલે દોરડું કૂદવું। ચલો સુઈ ગયા છે બેન, તો શું છે ક્રિયા એમની, SLEE અને P, સ્લીપ એટલે સૂવું, સ્લીપ એટલે સૂવું, EAT, ઈટ એટલે ખાવું, જો જમવાની ક્રિયા ચાલી રહી છે તો એને શું કહેવાય, ઈટ, જમવાની ક્રિયાને શું કહેવાય, ઈટ, EAT, ઈટ એટલે ખાવું। પાણી પીવાની ક્રિયા છે DRINK, ડ્રિંક એટલે પીવું, DRINK, ડ્રિંક એટલે પીવું, પાણી પીવું કે ગમે તે તમે કંઈ પણ પાણી સિવાય કંઈ પણ ક્રિયા પીવાની હોય એને ડ્રિંક કહેવાય। પછી TALK, ટોક એટલે બોલવું, આપણે નથી સ્કૂલમાં ચાલુ ક્લાસે વાતો કરતા હતા એમ ટોકિંગ કહેતા હતા ને, તો ટોક એટલે બોલવું। જો બગા સુખાય છે, તમને પણ હું ચડાવી દીધી, મને પણ ચડાવી દીધી, YAWN, યોન એટલે બગાસુ ખાવું, જો કેવું સરસ બગાસુ ખાય છે, અને અંદરથી NN કે ZZ જેવા શબ્દો નીકળે છે, YAWN, યોન એટલે બગાસુ ખાવું। હસવાની ક્રિયા બતાવી છે LAUGH, લાફ એટલે હસવું, લાફ એટલે હસવું, જો અલગ અલગ ક્રિયાઓ બતાવી છે ને, બેસવું, ઊભા રહેવું,
सीट स्टैंड रन वॉक जंप स्कीप स्लीप ईट ड्रिंक टॉक યોન અને લાફ આપણા જેવું હે ને હસતા જ રહેવાનું. પછી આગળ કઈ ક્રિયાઓ આપી છે ચલો જોઈએ. હવે આ ક્રિયાઓ સાથે સાથે આપણને ઇંગ્લિશમાં તેના સ્પેલિંગ બી તૈયાર કરવાના રહેશે હો, અને આપણે રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ કરે બોલીશું પણ. ચલો ક્રાય CRY ક્રાય એટલે રડવું, આંખમાંથી આંસુડ આવી ગયા ને. આ કઈ ક્રિયા બતાવી છે રડવાની, તો CRY ક્રાય એટલે રડવું. આ જો આપણા જેવું છે આપણે બહુ ભણભણ કરીએ છીએ ને એમ, રીડ એટલે વાંચવું. RED રીડ એટલે વાંચવું, રીડ એટલે વાંચવું. લખવું WRITE રાઇટ એટલે લખવું, WRITE રાઇટ એટલે લખવું. હવે બહુ ગમતું હતું ને આપણે પેન્ટ દોરવું ચિત્ર, એ DRAW ડ્રો એટલે દોરવું, ડ્રો એટલે દોરવું. હવે અહીં ખાસ ધ્યાન રાખજો, આ એક હાથે બોલ ફેંકે છે એટલે ફેંકવાની ક્રિયા થાય, તો થ્રો કહેવાય, THROW થ્રો એટલે ફેંકવું, થ્રો એટલે ફેંકવું. એક હાથ વપરાય તો થ્રો, એક હાથથી ક્રિયા બતાવી હોય તો એને શું કહીશું, થ્રો. હવે જો બે હાથની ક્રિયા બતાવી છે બોલની સાથે, તો CATCH કેચ એટલે પકડવું, આ કેચ કરી રહ્યું છે ને આ થ્રો કરી. પરીક્ષા દરમિયાન આ એક્શન વર્ડ પૂછાય તો ખાસ ધ્યાન રાખવાનું, એક હાથે બતાવ્યો તો આપણે શું લખીશું, થ્રો, અને બે હાથ બતાવ્યા હશે તો પકડવું, બે હાથ બતાવ્યા હશે તો આપણે પકડવું. લાત મારી બોલ ઉડાડી દીધો છે તો શું કહીશું આપણે એને, કિક, KICK KICK કિક એટલે લાત મારવી, તાળી પાડી રહ્યા છે, તો CLAP CLAP ક્લેપ એટલે તાળી પાડવી, ક્લેપ એટલે તાળી પાડવી. દરવાજો બંધ કરી દેયા છે તો CLOSE ક્લોઝ, CLOSE ક્લોઝ એટલે બંધ કરવું, ક્લોઝ એટલે બંધ કરવું. કંઈ પણ એવું જરૂર નથી બહારના માટે જ ક્લોઝ શબ્દ વપરાય, તમે કોઈ ચોપડી પૂસ નોટ કંઈ પણ વસ્તુ ખુલ્લી હોય અને એને બંધ કરતા હોય તે માટે પણ ક્લોઝ શબ્દ વાપરી શકાય છે. હવે છે ખોલવાનું ક્રિયા બતાવે છે, તો OPEN ઓપન એટલે ખોલવું, ઓપન એટલે ખોલવું. જેમાં દરવાજો ખોલી રહી છે, તમે કોઈ પુસ્તક ખોલી રહ્યા હોય કે પછી કોઈ ડબ્બાનું ઢાંકણું કે કોઈ બોટલ ખોલી રહ્યા તો પણ ઓપન શબ્દ આવે છે. ઓપન એટલે કોઈ પણ કરવા ખોલવાની ક્રિયા હોય તેને ઓપન આપણે કહીશું. પછી છે જો આ ખેંચી રહ્યો છે તો ખેંચવાની ક્રિયાને શું કહેવાય, PULL પુલ, PULL પુલ એટલે ખેંચવું. કોઈ પણ વસ્તુને પોતાની તરફ ખેંચવી હોય તો આપણે શું કહીશું, પુલ. આપણે ક્યાંક મોલ કે ગમે ત્યાં ગયા હોય ત્યારે ડોર ઉપર લખેલું હોય છે પુલ અથવા પુશ, પુલ લખ્યું તો આપણી તરફ ખેંચી અને દરવાજો ખોલવો. પછી આ ક્રિયામાં શું બતાવ્યું છે, આ બેન્ચને એટલે કે આ ટેબલને ધક્કો મારી રહ્યા છે, તો ધક્કા મારવાને શું કહેવાય ઇંગ્લિશમાં, PUSH પુશ એટલે ધક્કો મારવું, પુશ એટલે ધક્કો મારવું. આપણે કોઈ મોલમાં કે ત્યાં ગયા હોય છે ત્યાં પુલ અને પુશ બે લખેલું હોય છે, કે ગમે તે દુકાને ગયા હોય તો પુલ લખેલું હોય તો આપણે ખેંચીશું, અને જો કે પહેલાં આપણે પકડ્યું હોય ત્યાં પુશ લેવું હોય તો એને ધક્કો મારીને અંદરની તરફ દરવાજાને ધકેલીશું. એટલે ખાસ ધ્યાન રાખવું પડે, પુલ લખીશું તો ખેંચીશું અને પુશ હશે તો ધક્કો મારીશું. તો આપણે આ પેજના કયા કયા જોયા ક્રિયાપદો વર્ડ્સ, ક્રાય પછી રીડ રાઇટ ડ્રો થ્રો કેચ કિક ક્લેપ ક્લોઝ ઓપન પુલ અને પુશ.
પુલ અને પુશ માં ખાસ ધ્યાન રાખજો, નહીં તો પરીક્ષામાં આવું ચિત્ર પૂછાય, તમે જગ્યાએ પુલની જગ્યાએ પુશ અને પુશની જગ્યાએ પુલ લખશો તો વાક્ય અથવા ચિત્રમાંથી જે શબ્દ લખવાનો છે એ ખોટો પડી જશે. હવે આગળના પેજે જોઈએ શી ક્રિયાઓ બતાવી છે, કયા છે એક્શન વર્ડ. આપણે બે પેજના એક્શન વર્ડ તો સાથે સાથે મોઢે કરતા ગયા, આપણને આવડી ગયા. હવે જોઈએ શું છે ક્લાઇમ્બ. જો આ ચડી રહ્યો છે, દોરી પર ચડવાની ક્રિયા કરી રહી છે, તો દોરી પર ચડવાની ક્રિયાને શું કહેવાય, ક્લાઇમ્બ. CLIMB, ક્લાઇમ્બ એટલે ચડવું, ક્લાઇમ્બ એટલે ચડવું. જો સવારે ઉઠીએ ત્યારે આપણે ક્રિયા કરીએ છીએ બ્રશ, તો BRUSH, બ્રશ એટલે બ્રશ કરવું. માથું ઓળાવવાની એટલે કે વાળ ઓળાવવાની ક્રિયા બતાવી રહી છે, હે ને, તેને અંગ્રેજીમાં શું કહેવાય, કોમ્બ. શું કહેવાય, કોમ્બ. COMB, કોમ્બ એટલે વાળ ઓળાવવા. માઇક છે તો કઈ ક્રિયા હોય, ગાવાની. તો SING, સિંગ એટલે ગાવું. SING, સિંગ એટલે ગાવું. આ તો ક્રિયા આપણે રોજ કરીએ ને, ડાન્સ એટલે નાચવું એ તો આપણને ખબર જ છે. DANCE, ડાન્સ એટલે નાચવું, ડાન્સ એટલે નાચવું. ક્રિકેટ રમી રહ્યો છે તો રમવાની ક્રિયા છે તો પ્લે, PLAY, પ્લે એટલે રમવું. PLAY, પ્લે એટલે રમવું. તરવાની ક્રિયા SWIM, SWIM, સ્વિમ એટલે તરવું. પછી આ બોલાવે છે પોતાની તરફ, અહીં આવું એમ કે છે. COMEHERE, કમ હિયર, કમ એટલે આવો, હિયર એટલે અહીં, અહીં આવો. હવે શું ક્રિયા બતાવી રહ્યા છે, ત્યાં જાઓ કે આયા પછી ત્યાં જાઓ એમ કે છે. તો GOTHERE, ગો ધેર, ગો એટલે જાઓ, ધેર એટલે ત્યાં, ત્યાં જાઓ, ગો ધેર. બતાવ્યું છે ને એક્શનથી કે ત્યાં જાઓ, આ એક્શન છે ને ત્યાં અહીં આવો, ગો ધેર એટલે કે ત્યાં, આંગળી છીંદીને બતાવે કે ત્યાં જાઓ. પછી શું છે જુઓ, તો પોતાના ઢીંચણ પર ટપલી મારે છે, થપથપાવે છે, તો TAPYOUR, KNEES, ટેપ યોર નીઝ. નીઝ એટલે તો ઢીંચણ, ટેપ એટલે કે ટપ ટપ કરવું, એ યોર એટલે તમારા, તમારા ઢીંચણ થપથપાવો એટલે કે ટપ ટપ કરીએ છીએ ને આપણે, એમ તમારા ઢીંચણ પર ટપ ટપ કરો બે હાથેથી. સાયકલ ચલાવવાની ક્રિયા બતાવી છે, તો તમે રોજ કરતા હશો, મજા આવી જાય ને. RIDE ABICY, CLE, રાઈડ અ બાઇસિકલ. રાઈડ અ બાઇસિકલ એટલે સાયકલ ચલાવવી. શું થાય, સાયકલ ચલાવવી. પછી શું છે, પતંગ ચગાવવું. અત્યારે ઉત્તરાયણ આવી રહી છે વિદ્યાર્થી મિત્રો, તો તમે આ ક્રિયા કરતા જ હશો, કેમ કે અત્યારે કોરોનાને કારણે સ્કૂલો બંધ છે એટલે તમે પતંગ તો ચગાવતા જ હશો. આ ક્રિયા તો તમને રોજ કરતા હશે. તો શું કહે છે ને ઇંગ્લિશમાં, હવે પતંગ ચગાવવા જાઓ ત્યારે મમ્મીને આ શબ્દ બોલવાનો, FLYE, ફ્લાય અ કાઇટ. મમ્મીને કહેવાનું I am flying a kite, એટલે કે હું પતંગ ચગાવવા જાઉં છું. આ બધા એક્શન વર્ડો મેં તમને શીખવાડ્યા, એ તમારે ઘરમાં પણ બોલવાના, જેના કારણે તમારી અંગ્રેજી સરસ થાય, અંગ્રેજી વિષયમાં તમે હોશિયાર બનો. તો આપણે કેટલા બધા વર્ડ્સ જોયા, એક્શન વર્ડ, કેટલી બધી ક્રિયાપદો જોઈ આ પેજ ઉપર. જો આ ચડવાની, ક્લાઇમ્બ, બ્રશ, કોમ્બ, સિંગ, ડાન્સ, પ્લે, સ્વિમ, કમ હિયર, ગો ધેર, ટેપ યોર ની, રાઈડ બાઇસિકલ, ફ્લાય અ કાઇટ. આ બધી ક્રિયાઓ આપણે રોજ કરીએ છીએ. આ ક્રિયાઓ
ન કરતા એવું બને નહીં. આ ક્રિયાઓ આપણા રોજિંદા જીવનમાં ખૂબ મહત્વની છે. હવે આપણે બધી ક્રિયાપદો શીખ્યા, હવે જોઈએ છીએ એનું શું છે આગળ. ક્રિયાપદો પરથી આપણને શું શીખવા મળ્યું એ હવે ખબર પડી જશે. શું આવી ગયું? આપણું ફન ટાઈમ, એટલે કે આપણે સ્વાધ્યાય પણ કહી શકીએ. ફન એટલે મજાક, ટાઈમ એટલે મજાકનો સમય. તમે શું શીખ્યા એ હવે ખબર પડી જશે. શું છે હેડિંગ જુઓ, એવું સરસ બતાવી છે. સ્માઇલી ચિત્ર જોઈ, આ બધા ચિત્રો આપ્યા છે, એ ચિત્રો જોઈ. બોક્સમાંથી યોગ્ય આ બધા આપ્યા છે, કૌંસ કહીએ એ. એક્શન વર્ડ એટલે ક્રિયાપદો. પસંદ કરી લખો, પસંદ કરી એટલે કે આ જે એક્શન સાથે આ વર્ડ્સ જે આપેલા છે ઉપરના શબ્દો યોગ્ય હોય એની સામે મૂકવાના છે. આપણે નથી કહેતા કૌંસમાંથી શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો, એમ એ જ રીતે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી લખવાનો છે. એ ક્રિયા એટલે કે એક્શનના નીચે આપણો વર્ડ લખવાનો છે. આ બધી એક્શન કહેવાય. શું કહેવાય? આ બધી આપણી એક્શનો છે. હવે એને આપણે કઈ કયા વર્ડ સાથે ઇંગ્લિશમાં વપરાય એ આપણે આગળ શીખી ગયા પાઠ દરમિયાન, તો આપણને તો આવડશે. જે ક્રિયા જોઈશું ફટાફટ, જે એક્શન જોઈશું એનો આપણને વર્ડ્સ આવતા, હા ભાઈ આ આ કરી છે કે આ એક્શન છે, એ આપણે ફટાફટ કરી શકીશું. તો ચલો જોઈ લઈએ. પહેલું રડવું છે, તો રડવાની ક્રિયાને આપણે શું કહીશું? ક્રાય. રડવાની ક્રિયાને આપણે શું કહીશું? ક્રાય. અહીં છે કે હા આવી રહ્યું ક્રાય, તો અહીં લખીશું સી આર વાય. સી આર વાય, ક્રાય એટલે રડવું. તાળી પાડવી, તાળી પાડવી એટલે ક્લેપ. તાળી પાડવી એટલે ક્લેપ. ક્લેપની સ્પેલિંગ શું છે? સી એલ એ પી. ક્યાં છે? આઈ રે. આ એક્શન વર્ડ છે, ઉપર આવવા આવેલા હોય એ જ આવશે જવાબ. ઉપર આપેલા હશે એ જ જવાબ આવશે, એના સિવાય બહારનો એક પણ આવે નહીં, તો તમારો જવાબ ખોટો કહેવાય. જો તમે આ સિવાયના શબ્દ લખો તો તમારો જવાબ કેવો કહેવાશે? ખોટો કહેવાશે. હવે કૂદવાની ક્રિયા એટલે કે જમ્પ, તો અહીં આપેલું છે જમ્પ આવી રહ્યું, જે યુ એમ પી. અહીંયા લખીશું જે યુ એમ પી. જમ્પ એટલે કૂદવું. જો આ તો સુવાની તૈયારીઓ કરી, બગાસું ખા ખા કરે છે, તો બગાસાને આપણે શું કહીએ છીએ? યોન. તો વાય એ ડબલ્યુ એન, યોન એટલે કે બગાસું ખાવું. આવી રહ્યું સ્પેલિંગ છે ને, બધા આવી જ જાય છે ને. તરવાની ક્રિયા, તરવું એટલે સ્વિમ, એસ ડબલ્યુ આઈ એમ. ક્યાં છે? આવી રહ્યું. જોયું સ્વિમ, આપણે લખીશું એસ ડબલ્યુ આઈ એમ. સ્વિમ એટલે તરવું. દોરી પકડીને ઉપર ચડવાની ક્રિયા છે, ચડવું. ચડવું એટલે કે ક્લાઇમ, સી એલ આઈ એમ બી. અહીં લખીશું સી એલ આઈ એમ બી. હવે આટલું લખ્યું હોય તો સ્પેલિંગ ખોટો પડે કે નહીં? બી ન લખ્યું હોય કે વચ્ચેથી એક, આપણને ભલે સ્પેલિંગ આવડે પણ આપણે એક વખત કૌંસમાંથી જોઈને જ એનો ઉપયોગ કરી શકીએ છીએ, એના કારણે આપણે સ્પેલિંગમાં ભૂલ પડે નહીં. લખવાની ક્રિયા, લખવું એટલે કે રાઇટ, તો અહીં છે રાઇટ, આવી રહ્યું ડબલ્યુ આર આઈ ટી ઈ છે ને સ્પેલિંગ બરાબર મારો, એ જ રીતે આપણે ઉપરથી જોઈને અહીં લખી શું. વાળ ઓળાવવાની ક્રિયા છે, તો કોમ્બ. શું છે? કોમ્બ. તો ક્યાં છે કોમ્બ? ઉપર આપેલું છે, આવી રહ્યું, તો સી ઓ એમ બી. સી ઓ એમ બી, કોમ્બ એટલે વાળ ઓળાવવાની ક્રિયા. કહ્યું જો આ એક પગે છે તો શું કર્યો છે? લાત મારી રહ્યો છે બોલને, એટલે એને શું કહેવાય? કિક. શું કહેવાશે? કિક. તો કે આઈ સી કે. ક્યાં છે? આવી રહ્યું, કે આઈ સી કે. જવાબ લખીશું કિક. શું છે? આ બે હાથ છે, એટલે બે હાથે શું થાય? કેચ જ થાય, કે બે હાથે આમ બોલ ફેંકાય નહીં, તો એને આપણે શું કહીશું? કેચની ક્રિયા. કેચનું એટલે કે એક્શન વર્ડ કયો મૂકાશે? કેચ, સી એ ટી સી એચ. સી એ ટી સી એચ, કેચ એટલે બોલને પકડવું. જો હસવાની ક્રિયા કરે, હસવું એટલે લાફ, એલ એ યુ જી એચ. અહીં લખ્યું ને જોઈને આપણે,
LAUGH, લાફ એટલે હસવું, લાફ એટલે હસવું. એક હાથી છે, જુઓ બોલને ફેંકી રહ્યો કે બે હાથે બોલ ફેંકાય તો નહીં, એક હાથે જ ફેંકાય ને, તો ફેંકવાની ક્રિયાને આપણે શું કહેવાય? થ્રો. શું કહેવાય? જો પહેલું જ આપ્યું છે TH ROW, અહીં સ્પેલિંગ લખીશું TH ROW, થ્રો એટલે ફેંકવું, થ્રો એટલે ફેંકવું. પતંગ ચગાવવાની ક્રિયા જે તમે રોજ કરો છો, ફ્લાય, ક્યાં છે? આવી રહ્યું, જુઓ FLY છે ને, લખ્યું ને FLY, ફ્લાય એટલે પતંગ ચગાવવો એટલે અથવા ચગાવવું. રાઈડ એટલે બાઇસિકલ, રાઈડ અ બાઇસિકલ, ચલાવવી, સાયકલ ચલાવવું છું, એ રીતે RIDE. હવે એ તો ઉપર આપેલું હશે ત્યારે જ મેં અહીં લખ્યું હશે, ક્યાં છે? રાઈડ. આવી રહ્યું છે ને, તો RIDE. આપણે અહીં જોઈને ફન ટાઈમ કેવું સરસ રીતે આવડી ગયું, એનું કારણ શું કે આપણે પાઠ જ્યારે સમજ્યા, દરેક એક્શન વર્ડ સમજ્યા, ત્યારે આપણે ખૂબ જ ધ્યાન આપ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ આપણો પાઠ લેસન 9 પૂરું થાય છે. તો લેસન 9 પૂરું થાય તો આપણે એનું એ અભ્યાસ કર્યો, તો એ અભ્યાસનું લેસન પણ લેવું પડશે. તો ચલો આજનું લેસન જોઈ લઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, શું શું લેસન છે. અંગ્રેજીની નોટમાં આપણી લેસન 9, એક્શન વર્ડ ક્રિયાપદો, એક્શન વર્ડ ક્રિયાપદો લખીશું. અને પછી સીટ એટલે બેસવું, અહીં આમ સીટ, પછી એના બાજુમાં કૌંસમાં સીટ લખીશું, પછી ગુજરાતી અર્થ તેનો બેસવું, એ રીતે સીટ, સ્ટેન્ડ, રન, વોક, જમ્પ, સ્કીપ, સ્લીપ, ઈટ, ડ્રિંક, ટોક, યાન, લાફ, પછી આ બધા મેં તમને બતાવ્યા એ રીતે, અને આ બધા એક્શન વર્ડ આપણે લખીશું. આ બધા એક્શન વર્ડ આપણે સરસ સારી રીતે વ્યવસ્થિત સ્પેલિંગ મોઢે કરતા જઈશું. કોઈ સ્પેલિંગમાં ભૂલ ના પડે, ઉચ્ચાર અર્થમાં ભૂલ ના પડે, તેનું ખાસ ધ્યાન રાખીશું. અને માત્ર એક્શન વર્ડ જ જે 3 પેજના હતા એ આપણે ચોપડી એટલે કે આ રીતની તમારી જોડે બુક છે એમાંથી જોઈને લખીશું, જોઈને લખીશું, અને એનું સ્વાધ્યાય સ્વપોથીમાં પણ પૂરું કરીશું. તો આવજો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આવતા પિરિયડમાં, અને હોમવર્ક પૂરું કરજો. આવજો.